નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજ રોજ તારીખ 2/3/2024 ના રોજ શનિવારે ભરૂચ જિલ્લા એકતા સંગઠન તરફથી તથા ભરૂચ જિલ્લાના દરેક મુસ્લિમ અગ્રણીઓ સાથે રહી ભરૂચ જિલ્લા કલેક્ટરને મારફતે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક આવેદનપત્ર મોકલવામાં આવેલ છે. કિમોલાના મુફ્તી સલમાન અઝહરી સાહેબ પર જૂનાગઢ, કચ્છ તથા મોડાસાના રેગ્યુલર જામીન આપી દીધા છતાંય ગુજરાત પોલીસે અને મહારાષ્ટ્ર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી એમની ઉપર પાસાની કલમ લગાવી, જે બરોડા સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવેલા છે, જેથી દેશના અને ભરૂચ જિલ્લાના તમામ મુસ્લિમ સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. તો આજે દરેક આગેવાનો મળીને ભરૂચ કલેક્ટરના મારફતે નરેન્દ્ર મોદી સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એ તાત્કાલિક ધોરણે મોલાના સાહેબને એમની ઉપર લગાવેલ બધા ચાર્જીસો હટાવીને તાત્કાલિક ધોરણે એમને મુક્ત કરવામાં આવે એવી ભરૂચ જિલ્લા એકતા સંગઠન તથા ભરૂચ જિલ્લાના દરેક આગેવાનોની એક લાગણી અને માંગણી છે. સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું તેવા હાજર રહેલા વ્યક્તિ ભરૂચ જિલ્લાના સામાજિક અગ્રણી એવા સાદિકભાઈ લવલી, અબ્દુલભાઈ કામથી, નદીમભાઈ વિકી, સરપંચ શેરપુરા તથા એએમઆઈએમના એના ભરૂચ જિલ્લાના પ્રમુખ ઇમરાન ઉમરજી પટેલ તથા એએમઆઈના વોર્ડ નંબર 10ના કાઉન્સિલર ફહીમભાઈ શેખ તેમજ મુનાભાઈ શેખ અને સરફરાઝભાઈ મેઝા, યામિનભાઈ પટેલ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ આવ્યા હતા અને બધાએ મળીને આવેદનપત્ર આપ્યું છે. રિપોર્ટર શેખ સહીદીન, એનએન ન્યૂઝ, ભરૂચ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન મળતી રહે. આઝાદી દિવસ માટે સાહેબ ચાલતો આવેલો છે. આ પ્લસ આપણે માઇનોરિટી ડિપાર્ટમેન્ટ એટલે સ્મૃતિ ઈરાની મેડમ દ્વારા અને ભારત સરકાર દ્વારા આ મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટને તાત્કાલિક અસરથી આખા સમગ્ર ભારતમાંથી બંધ કરી દેવામાં આવ્યું. આ સંસ્થા સાહેબ જે કસરાયેલો વર્ગ છે, નાનો વર્ગ છે મુસ્લિમ સમાજનો, જેના બાળકો સારું શિક્ષણ ન મેળવી શકતા હોય એવા લોકોને મદદરૂપ થાય અને આ સમગ્ર હિન્દુસ્તાનની અંદર સારું શિક્ષણ મળે, એજ્યુકેશન થાય, બાળકો આઈએએસ આઈપીએસ બને અને ભારતના જે નાગરિકો છે તે સારું સુંદર ભણતર કરી અને ભારત દેશ સુપર પાવર સાહેબ અત્યારે બનવા જઈ રહેલો છે, અમારી શુભકામનાઓ છે. પરંતુ આ જે મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટને બંધ કરવાથી હિન્દુસ્તાનના લગભગ 7.5 કરોડ બાળકો જેટલા અને ઇફેક્ટ થાય છે. આ સંસ્થા ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજ ને તમામ ધર્મના તમામ કોમ્યુનિટીના લોકોને જે કસરાયેલો જેની પાસે શિક્ષણ મેળવવા માટે વંચિત છે એમને શિક્ષણ ક્ષેત્રે સહાયરૂપ થાય, એમના બાળકો સારું શિક્ષણ મેળવે, સારું ભણતર મેળવે. આટલી સારી સંસ્થાને જ્યારે આજે 2024માં સરકાર દ્વારા અને જે બંધ કરી દેવાનો અમે નિર્ણય લીધેલો છે એને અમે સખત શબ્દોમાં નિંદા કરી. આપ સાહેબ મારફતે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમને આપના દ્વારા તમે આવેદનપત્ર આપ્યા અને માંગ કરે કે જે આ સરકારે નિર્ણય લીધેલો છે કે આ ફાઉન્ડેશનને બંધ કરવામાં આવે એનો અમે સખત શબ્દોમાં નિંદા કરે અને વિરોધ કરે અને આ સંસ્થા ચાલુ રહેવી અમારી માંગ છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ મેડમને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી અભી સરકાર દ્વારા જે એક નિર્ણય લેવામાં કેન્દ્ર સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવેલો છે લઘુમતી બાબતો તરફ કે ભાઈ મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ એને ઓલ ઇન્ડિયામાંથી બંધ કરવાનો નિર્ણય કરેલો છે. આ નિર્ણયથી સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાનો દુઃખી છે. આ નિર્ણય કરવાથી લાખોને કરોડો મુસ્લિમ જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થિનીઓ છે, જેમને આ ભારત દેશને સુપર પાવર બનાવવામાં જે આપણા અત્યારે સુપર પાવર બનવા જઈ રહેલા છે આમાં મુસ્લિમ સમાજનો આઝાદીમાં પણ એટલો સીફાળો છે અને આ દેશને એજ્યુકેશન ક્ષેત્રે પણ મહત્ત્વનો મુસ્લિમોનો ફાળો છે. પરંતુ મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ એ હિન્દુસ્તાનના જે કસરાયેલો વર્ગ છે, જેમ કે મુસલમાનો છે, મુસલમાનોમાં શિક્ષણ મળે, સારું શિક્ષણ મેળવી અને આઈએએસ આઈપીએસ મામલતદાર બને, કલેક્ટર બને, ડીએસપી બને, સારું શિક્ષણથી વંચિત કરવા માટે આજે કેન્દ્ર સરકારે નિર્ણય લીધેલો છે
કે મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટને બંધ કરવાનો નિર્ણય એ સદંતર અયોગ્ય છે, ભારતના બંધારણની વિરુદ્ધમાં છે. આ સંસ્થા આઝાદી વખતથી ચાલતી મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ એ મુસ્લિમોના, એટલા ફક્ત મુસ્લિમો નહીં તમામ ધર્મના ઉદ્ધાર માટે આ કામ કરતી સંસ્થા છે. જેમ કચરાયેલા લોકો છે, જેમની પાસે શિક્ષણ ભણવું છે પરંતુ એમની પાસે કોઈ સંસ્થાનો સાધનો નથી, આ સંસ્થા ફક્ત ને ફક્ત એક કોમને નથી મદદ કરતી, તમામ ધર્મને, તમામ કોમ્યુનિટીના લોકોને ઉચ્ચ શિક્ષણ મળે, સારું શિક્ષણ મળે અને સમાજના છોકરા દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મળે અને આઈએએસ આઈપીએસ બને એવી સંસ્થાને, જે લઘુમતી બાબતોને મંત્રાલય શ્રીમતી સુમતી ઈરાની મેડમે જે આ નિર્ણય લીધેલો છે અને ભારત સરકારે, અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ આનો વિરોધ કર્યા જ, સખત વિરોધ કર્યા જ. અત્યારે અમે શાંતિપ્રિય રીતે ભરૂચના કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર એમના મારફતે મોકલ્યો, ગુજરાત ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, કે ભાઈ આ જે નિર્ણય કરેલો છે એને તાત્કાલિક બંધ રદ કરવામાં આવે અને મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ એને ફરીથી સ્થાપિત કરવામાં, ચાલુ કરવામાં આવે.